તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ત્રણ અને ત્રણ વાગી ગયા છે અને આ લોકો લોન્ચ ગોતે છે. અત્યારે તો આપણી પાસે ઘડિયાળ આવી ગઈ તો ભૂલાઈ ગયો. ચાર વાગ્યા છે, સવા ચાર, અને સવાર સવારમાં મેકડીના બર્ગર જમાવવાની ભૂલાઈ ગઈ. વાળી તો રેશું તો હજુ એક્સાઇટેડ થઈને હવે ઉપર ચડવા વળી છે. હે બે વાગી ગયા છે અને માહોલ આવો થઈ ગયો છે, મસ્ત મજાનો. એક વાગી ગયા છે અને રેશુ તો ઓલમોસ્ટ સુઈ ગઈ છે, પંકજ ને એ પણ બંને સુઈ ગયા છે અને આ વેઇટિંગ એરિયા છે એમાં જે આ ચેર છે અમે જેના વહેલા આવી ગયા હતા એટલે મળી ગઈ છે. અને દિવાળીનો માહોલ છે, બહુ મસ્ત માહોલ છે. બાકી ત્રણ અને ત્રણ વાગી ગયા છે અને આ લોકો લોન્ચ ગોતે છે અને એટીએમ કાર્ડ લઈને આવ્યા છે. તો શું છે કે લોન્ચમાં છે ને જમવાનું ઉમવાનું મળે કે નહીં, એટલે મળતું તો હશે જ ને. હાલો આપણે ત્યાં જઈએ, પેલા જોઈએ આપણે. એરપોર્ટમાં અત્યારે છે ને મેગડીમાં પોકીને ખાવાનું છે. શું કેવું એરપોર્ટના મેગડીમાં ખાવાનું છે ને? એરપોર્ટનું મેગડી હોય, સુરતનું મેગડી, મેગડી તો મેગડી જ કહેવાય. શું વાત છે, જો આ નંબરે લઈ લીધો છે, 295 નંબર, લાખી નંબર 295. હમણાં બોલશે ને અહીંયા એટલે આવશે ઓર્ડર આપણો અને જમાવટ પાડી દેવાની છે. શું કેવું, ભૂખ લાગી? ભૂમિકા બહુ ભૂખ લાગી એટલે હમણાં જમાવટ પાડી દેવાની છે. આવા તો દે પેલા જમવાનું. અત્યારે રાતનું જમવાનું કેટલા વાગે? અત્યારે તો આપણી પાસે ઘડિયાળ આવી ગઈ તો ભૂલાઈ ગયું. ચાર વાગ્યા છે, સવા ચાર, અને સવાર સવારમાં મેગડીના બર્ગર અને જમાવટ ભૂલાઈ દેવાની. ભૂખ લાગી હતી, બર્ગર આવ્યા. હા, મોઢામાં પાણી પાણી થઈ ગયું છે અને રેસું તો મંડાય જ પડી આવે ને પેડું જ તે. બહુ મજા આવે, બહુ મજા આવે ને. સરસ, ચાલો તો હવે અમે જમી લઈએ. છત્રપતિ શિવાજી એરપોર્ટ છે ને એની અંદરનું છે. આકાશા એર માં આપણે જવાનું છે એટલે આની જે રનવે હોય એ સાઈડ, મતલબ આકાશાનું જ્યાં હોય એરપોર્ટ પ્લેન પડ્યું હોય ત્યાં આપણને લઈ જાય અને એમાં શિફ્ટ કરે આપણને. બહુ મોટું વિમાન છે. બહુ મજા આને વાલા હૈ. આપ લોગ તૈયાર હો જાઈએ. આપણા બે માંથી એક વિમાન છે આપણું, આપણે વિમાને પહોંચવા આવ્યા છીએ. આકાશા એર, આકાંક્ષા એર, મારે ખ્યાલથી આ જ વિમાન લાગે છે. જે પેલું જે વિમાન ઊભું છે ને એ જ આપણું વિમાન છે. એટલે આ લોકો કર્યું શું ખબર છે તમને? હમણાં એ લોકો જો આપણે હમણાં ઓલા આપણે પ્લેને હતા ત્યાંથી આમ ફેરવીને, ત્યાંથી આમ ફેરવીને, આમ રાઉન્ડ મારીને પાછા અહીંયા લાવશે. ફાઇનલ થઈ ગયું છે, આ પ્લેન આપણું છે. એટલે જે વાત કરી હતી ને એ જ તે પહેલું પ્લેન હતું. તો રેશું તો હજુ એક્સાઇટેડ થઈને હવે ઉપર ચડવા વળી છે. હે, તને તો બહુ મજા આવતી હશે ને. ક્યાં ફોટો પાડવો છે તારે? કોની સાથે પાડવો છે? કેટલી વાર પાડવો છે? અને ફોટા 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 વગેરા ફોટા ફોટા ખૂટતા જ નથી તારા. તારા ફોટા ખૂટે છે? ફોટો પાડી દો. ઓ માય ગોડ, તો દેખાતું જ હશે. એરપોર્ટ તો મેં ઓલમોસ્ટ બધું દેખાડી દીધો છે. હવે રેશો પણ તૈયાર થઈ ગઈ છે. કેમ લાગશે? બીક લાગશે તને? નારી ને બીક લાગે, મજા આવે, મજા આવે, બહુ મજા આવે. આ લોકો બી અહીંયા છે, મજા. ચાલો તો હવે 2 કલાક લાગશે અહીંયાથી પહોંચતા, એટલે શાંતિથી બીજે 2 કલાકમાં હવામાં ઉડીને જાય. હો તું આ મુંબઈ છે, મુંબઈ, મુંબઈ મેરી નગરી, મેરી જાન મુંબઈ. હો અલવિદા મુંબઈ. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? જો અમે આ અમારી સવાર છે ને આજે દેશમાં થઈ ગઈ છે અને કાલે રાત્રે અમે લેટ પહોંચ્યા હતા,
તો પછી અમે શૂટિંગ બતાવી નહીં કે રાત્રે અંધારું હોય કે નહીં, એટલે અત્યારમાં જ તમને અમે ગુડ મોર્નિંગ અમારા ઘરથી કરશું. તો ચાલો બતાવીએ. ઓહો પ્રિયાંશ, જય પ્રિયાંશ. ને તો હિચકે હિચકવાની કેટલી મજા આવે છે. કોણ આવ્યું પીયું? ગાય ગાય જોજે. પડીશ પડીશ, ઉભો રે. આ લોકો ને તો મજા જ પડી ગઈ. ગાય ગાય પીઓ. નાકે નો ડાય પ્રિયાંશ. પ્રિયાંશ કોણ છે? તો વનસ્વી, કેવી મજા આવે છે સવાર સવાર માં? હે કઈ જૂના નથી પહેર્યા, નવા તો પહેર્યા છે. અને આ શું છે ખબર છે? આ કારેલા નો વેલો છે. આમાં કારેલા આવે બહુ બધા. અહીંથી હવે અંદર જાશું. આ મારી વાડી છે, લીમડો છે. હા બેટા, ગાય ગાય. એ તો આવે જ ને, એને રોટલી ખાવી હોય એટલે. આ ને મજા આવી ગઈ, બીજું કઈ નઈ. જો અમારો કપાસ, અમારી વાડી ને ઘર બે એક જ છે. કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ છે. અહિયાંથી અંદર જઈએ હવે. શું કરે છે બધા? પપ્પા ને ભાગ્યા કઈક મહેનત કરતા લાગે છે. અહીંયા મારું ઘર છે. અને બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ જો ને, તમે આવ્યા છો તો કામ નથી થાય, બેઠી છો હાથ જોડીને. અને કામ કરે છે, ખાતર ચડાવે ડીપમાં. ખાતર? હા ખાતર. આ હું ખાતર ની પ્રોસિઝન ચાલુ છે ડીપમાં. ખાતર ચડે છે? આ મોટર છે. હા ફિલ્ટર છે. ફિલ્ટર છે આ, અને આને અંદર ખાતર નાખ્યું છે અને પાણી છે, ડીએપી અને યુરિયા. હા પછી આને મિક્સ કરીને અને મોરસી અને યુરિયા નાખ્યું. પછી આ નળી થી જાય છે? આ નળી થી અંદર પ્રેશર થઈને ડીપ માં ચડી જાય, ખેતર માં વહી જાય. ખેતર માં વહી જાય, ડીપ માં ચડી જાય. હા એમાં સરસ. લ્યો તે આ પ્રોસિઝન તમને કોઈ ખબર હતી? અમને ખબર હતી. જો ઈ અત્યારે ત્યારમાં નો પીવાય. શું છે તારે? હું આ મારું કિચન છે જો. હું કાજુ કતરી. હે પછી શ્વાસ કોણ નથી લઈ શકતું? હે હાલો હમણાં આપું. હાલ હાલ આપું હમણાં. અચ્છા તો ગુડ મોર્નિંગ વાઈફી. ગુડ મોર્નિંગ. હા હા હા, શ્રીનગર મેં ગુડ મોર્નિંગ. એન્ડ યે, અચ્છા અચ્છા, ગુડ મોર્નિંગ હે કે યહાં પે યાર. ઓકે, બાય 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 કહે દે. હે બાય 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 ટુ આકાંક્ષા યાર. કેમ કે મજા આવી? કેમ આપણે ટ્રેનમાં તો કેટલી વાર લાગી, આમાં કેમ ખબર નહીં. 2 કલાકમાં તો પહોંચાડી દીધા, ઘડીકમાં તો આમ ટાળી દીધા આપણને. પેલાની પણ 2 બેગ મળી ગઈ, 1 બેગ બાકી છે એની, અને આપડી 2 બેગ બાકી છે. એટલે એવું લાગે છે કે હવે નવો સામાન લોડ થઈ રહ્યો છે, હમણાં આવશે. કેમ લાગે? હા આવી જોઈએ, 1 બેગ તો આવી ગઈ. ઓકે ઈ સાઈડ આજા. ના ના,
જો હું કહું કહું છું ને એ આપણું જ મન ન જોતા કહું પડી ગયું ઠંડુ વાતાવરણ છે, નાવાની જરૂર નહીં પડે. નાસ્તો ભૂકો થઈ ગયો છે, જોઈએ હવે રેશુ કે આપડા ભાઈ કેવા છે. જોઈએ હવે કેટલો કેટલો ભૂકો કર્યો છે. આવી ગઈ જો આપણી બેગ. ચાલો ફિનિશ સામાન, હવે ફિનિશ બધું ઓકે થઈ ગયો છે સામાન. એ ઓલું ઓલું જવા દે. ચાલો હવે બહાર નીકળવાનું છે એરપોર્ટ ની, અને ડ્રાઈવર આવી જશે એટલે આપણે પછી ડાયરેક્ટ ડાયરેક્ટ બહાર જ મળીએ. હે પંકજ, ઠંડુ કેવું છે યાર? બહુ ગરમી, બહુ ગરમી હે, ઠંડુ લગતા હે, બહુ બહુ ઠંડુ લગતા હે. એમાં હું હતો અંદર, અંદર બહુ ઓછું હતું, બહાર આવીને ડાયરેક્ટ હે. ગાડીમાં બેસી ગયા છે. અને પંકજ બોલો કેમ છે ભાઈ, કમ્ફર્ટેબલ ને? રાકેશભાઈ નહીં, રિયાઝભાઈ. રિયાઝભાઈ અમારે અભી 7 દિન સાથ મેં રહેને વાલે, 7 દિવસ રિયાઝભાઈ ને આપણે આ જ રાખવાના છે. રિયાઝભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જી. તો અભી કહાં સે જર્ની ચાલુ કરની હે અપની? અમે શ્રીનગર સે જર્ની ચાલુ કરની હે પહેલગામ કે લિયે. પહેલગામ કે લિયે? જી જી. અચ્છા તો પહેલગામ હમ નિકલેગે અભી. જી જી. ઓર પહેલગામ પહોંચતે હી હમ મિલતે હે વહાં પે. અભી કિતના ઘંટે લગેગે યહાં સે? 3 ઘંટે કે જર્ની હે. 3 ઘંટે કા જર્ની રિયાઝભાઈ બતા રહે, 3 કલાકમાં તો આપણે પહોંચી જ જશું આરામથી. એટલે તમે લોકો તૈયાર થઈ જાઓ પહેલગામ જવા માટે. પહેલગામ મજા કરવાની છે, મજા આવી જશે. ચાલો દેખો અહીંયા જો આવી ગયા છીએ આપણે આ ડ્રાય ફ્રૂટની દુકાને. અને ડ્રાય ફ્રૂટની દુકાને જબરદસ્ત ડ્રાય ફ્રૂટની દુકાન છે, એકદમ મસ્ત. અને તારે કઈ લેવાનું છે અત્યારે? નહીં નહીં, અત્યારે કઈ નથી લેવાનું. 10 દિવસ બેઠો 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 તો સહી. એ પૂરી હવે અહીંયા છે ને બધું વ્યવસ્થિત કામ ચાલે છે. અને બધું રસ્તા ને બધું જોયું, બહુ ક્લીન છે, બહુ મસ્ત છે, બહુ સરસ છે ને. અને અત્યારે અમે અહીંયા આ જગ્યાએ ઊભા છીએ, થોડાક શ્રીનગરથી આગળ નીકળ્યા છીએ. આઈ થિંક 20 કિલોમીટર 25 કિલોમીટર કટ કરી નાખ્યું છે. ઓકે જહાં પે ભી આયો હે શહેર કા નામ હે પાંપોર એરિયા, ઠીક હે. યે પાંપોર એરિયા જો ફેમસ માં જાતા હે કેસર કી વજહ સે, શિલાજીત કી વજહ સે, ડ્રાય ફ્રૂટ્સ ઓર યહાં કે બ્યુટી પ્રો, ચાર ચીજ હે જો કી વર્લ્ડ વાઇડ ફેમસ માં જાતા હે. તો પહેલે મેં આપકો કેસર દિખાતા હું. વાવ આ છે કેસર, ઓરિજિનલ કેસર, ઓરિજિનલ કેસર. ના પૂરે ઇન્ડિયા કી વાત કરેંગે, સુગંધ એકદમ મસ્ત આવે છે. પૂરે ઇન્ડિયા મેં કેસર, શિલાજીત, ડ્રાય ફ્રૂટ્સ ઓર બ્યુટી પ્રોડક્ટ્સ, યે ચાર ચીજ આપકો યહાં પે ફેમસ ક્યું દેખને કો મિલેગા, ક્યોંકિ ઇસસે યહાં પે જિતને પ્યોર આપ દેઓગે વો આપ કહીં નહીં દેખોગે. તો ઇસકી પેટર્ન કૈસે કર, જો ઓરિજિનલ જો ડુપ્લિકેટ સી કી હમે ઇસમે સે એક પત્તી લેની હોતી હે, ઉસકો આપ ચબાઈએ આગે વાલે દાંતો સે, આપ ભી ચબાઈએ આગે વાલે દાંતો સે. આપકો હલકા સા કડવા પર આના ચાહીએ ઓર કલર દેના ચાહીએ ઓરેન્જિશ કલર, યે ઇસકી પહેલી પ્યોરિટી હોતી હે. જબ ભી આપ કેસર કો ચબાતે ના જો રિવર્સ હે હે ને, એક પાણી દૂધ જ્યુસ ડિઝોલ્વ ભૂલના નહીં ચાહીએ, અગર ગુડ ગાય ડિઝોલ્વ હોય ના ડુપ્લિકેટ કેસર હોતા હૈ. કેસર ખાલી કલર છોડેગા, પત્તી તો નીચે આયેગી ઉપર આયેગી, પત્તી ડિઝોલ્વ નહીં હોની ચાહીએ, પત્તી ડિઝોલ્વ હોગી ડુપ્લિકેટ કેસર હોતા હૈ. મગર આપકે બહાર ભી કેસર હોતા હૈ, જૈસે બેબ્રાડ કા આતા હૈ, પતંજલિ કા આતા હૈ, એવરેસ્ટ કા આતા હૈ. આપ ઉસકો લેકે કભી કભાર ખીર, બિરયાની, મીઠાઈ ઉઠે બનાતે હૈ, ઓકેઝનલી હમ ઉસકો યુઝ કરતે હૈ. મગર જો કશ્મીરી કેસર હોતા હૈ, ઇસકા પ્રોપર યુઝ ક્યા હોતા હૈ, સુબહ ઉઠ કે આધા ગ્લાસ પાણી દૂધ કે જ્યુસ લેના હૈ, ઉસમે 5 પત્તિયાં ડાલની હૈ, 2-4-5 મિનટ વેટ કરના હૈ, ઉસકે બાદ આપકો પીના પડેગા. ચાહે કેસર કા આપ દૂધ પીઓગે, કેસર કા પાણી, કેસર કા જ્યુસ, તીનું ચીજ મેં સે એક ચીજ મેં ડાલકો આપકો પીના પડેગા. તો અસર ક્યા કરતા હૈ, પહેલી હમારી સ્કિન પે સ્ટ્રોક મારતા હૈ, સ્કિન ગ્લો કે લિયે લગતા હૈ, આંખોં કી રોશની કે લિયે લગતા હૈ, હાર્ટ કો હેલ્ધી હાર્ટ રખતા હૈ, ઇમ્યુનિટી કો બૂસ્ટ કરતા હૈ, ઓર ભી બહોત સારે ફાયદે હૈ. બટ જબ સે ઇસકો યુઝ કરેગા ડેલી બેસિસ અગર આપકો કિસકો લિફ્ટ કરના હોગા, તો સવારના વાગી ગયા છે અત્યારે 11:15 વાગવામાં 10 મિનિટની વાર છે. અને આપણે બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગયા છીએ. મતલબ અહીંયા પંજાબી એક ઢાબું હતું,
ત્યાં આપણે ઉભા રહ્યા છીએ અને આવી રીતના છે. હા ચાય ચાય બોલો ચાય ચાય દો દે દીજે કડક કરના એકદમ. હે હા અભી ચાય કરતો પેલો ઠીક હૈ. ઓર ભૂમિ કેમ છે? ચા વગર હજી મગજ ફ્રેશ નહીં થયું હોય. અવારનો ચા અવારની ચા નથી પીધી એટલે ખોટો હજી નહીં ચીડ્યો હોય. અને તને કેમ છે? મારે ચા પીને પછી છાશ પીવાની. પાડી ભાઈ કશ્મીર છે કશ્મીર શું છે કશ્મીર છે ભાઈ શું છે કશ્મીર અહીંયા છે ને અહીંયા તારે ગરમ માગવાનું ટાટું કઈ નહીં માગવાનું. આ પાછો અહીંયા ઉતરી નું કે બોલો એસી એસી અહીંયા હોય કે એટલે ભાઈ અહીંયા એસી ની જરૂર પડે. દાળ ફ્રાય જી તડકા રાઈસ ભલા તડકા દાળ સફરજન લેવાનો લેતો હું. હોટલે જલ્દી પહોંચવું છે એટલે આપણે હોટલે જે જલ્દી પહોંચીશું સફરજન. એક કામ કરો અમે અમે બંને લઈને આવીએ. રેડી ઘણા બધી જગ્યાએ છે રસ્તામાં હતા. હવે આ એપલ ના પ્રકાર બધા ઘણા બધા અલગ અલગ પ્રકાર છે અને જ્યુસ પણ અહીંયા મળે છે. એપલ જ્યુસ એપલ કા ક્યા રેટ હૈ? એપલ જાતા હૈ 1 બોક્સ કે આયેગા 600 મે 5 કેજી. અભી બોક્સ નહી જોઈએ. 1 કેજી કા કિતના હૈ? ટ્રેન કે હિસાબ સે 100 કે ભી જાતા હૈ 50 કે ભી જાતા હૈ 60 કે ભી જાતા હૈ. તો આપ કિતના દેંગે? કિતને કેજી લે? 1 કિતના હોગા? ઉસમે કિતના આપ કામ કાટ હોગે તો હમ કિતના કમાએંગે? તો જો લાલ કે વો 50 રૂપે. एक 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 सफरजन ए चाहिए मेरे को. एक 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 सफरजन ए वाला डाल दो ना. ये निकाल दो. ये चिकन पे होता है. ये निकाल दो. ये खराब इसमें कुछ ये खराब नहीं है तो मैं खाऊंगा इसको. देखो सर मैं दिखाता हूं. ये भी खराब है. एक चिकन यहां से इतने ले ले यार सफरजन. एक चाहिए एक नहीं चाहिए मुझे. एक नंबर एक नंबर छे. आलू परोठा खाधा मोटा में मीका એવો સ્વાદ આવ્યો ને નદી છે પણ અત્યારે પાણી એટલું નથી. તમે જોઈ શકો છો પાણી એટલું નથી એટલે ઓલમોસ્ટ થોડું થોડું પાણી છે. કાલે યહાં પે ફોટો ખીચાને ઠીક હૈ. હા કલ ફોટો ખીચાતે મતલબ પરસો ફોટો ખીચાતે યહાં પે. ચલો ઠીક હૈ પરસો કા તો પ્રોગ્રામ યહાં પે ફિક્સ કર દિયા હૈ હમને. તો પ્રમદી આવશું અને અહીંયા જો મસ્ત મજાનું છે ફોટો પાડવાની પણ મજા આવશે. ઠંડો ઠંડો પવન આવે છે અને જે મજા આવે છે આ મજા લેવા તો આપણે કાશ્મીર આવ્યા છીએ. કાશ્મીર ની વાદીઓ મજા જ આવે. બહુ મજા આવે. ઠંડો ઠંડો પવન અને જમવામાં મજા આવી ગઈ. અહીંયાથી જવાનું નથી. આ ભૂમિ તેમ કહે છે કે 10 દિવસ નો હું ટાઈમિંગ લઈને આવ્યો. એમ નહીં ડિસેમ્બર સુધી રોકાઈએ. બરફ જોઈને જ જઈએ. રોકાઈ ન જાઓ. હે એસા કરતે રિયાઝભાઈ. હા જી. એ મહિના દિન રોક રુક જાતે યહાં પે ઓર બરફ દેખ કે જાતે. અચ્છા મતલબ મહેગા ક્યાં પડતા હે? અપના હોતા નહીં તો મહેંગા ક્યાં પે પડે ગયા. મહિનો રળો નહીં ને એક મહિનો પાછો વાપરો. 3 મહિનાનું વાપરી નાખો. વાહ એટલે ચાર મહિના પાછળ વૈયા જાય. સાચી વાત છે. એટલે એવું બધું નથી કરવાનું. આપણે જેટલા દિનો શિડ્યુલ છે એટલા દિનો જ કામ કરવાનું છે. એટલે અત્યારે અમે હોટલ ઉપર જઈએ ને પછી ખબર પડે કે હવે શું છે આગળનો પ્રોગ્રામ. અહીંયા પહેલગામના જે પોઈન્ટ છે ત્યાં પહોંચી ગયા છે અને અહીંયા ફોટો સેશન આપણું કરી રહ્યા છે. મસ્ત મજાનું ફોટો સેશન ચાલે છે અને આ લોકો પણ પાણીમાં જવું છે. પાણીમાં આમ જો તણાઈ નામ વહી ગઈ હોય તો પછી તને પકડવા કોણ આવે? પકડવા હું ન આવું. તારે શું કરવાનું છે ભાઈ? અહીંયા પાણીમાં આવવાનું છે વચ્ચે જવું છે. હા ત્યાં જઈને ફોટો પડી લઈને
પછી કાલે મળે કાલે ન મળે આજે મળે આજે જઈ આવ્યો ને તો અત્યારે માહોલ જુઓ બપોરના કેટલા વાગી ગયા છે 2 વાગી ગયા છે અને માહોલ આવો થઈ ગયો છે મસ્ત મજાનો મસ્ત ડુંગર છે મસ્ત મોટા મોટા આ સાઈડ આખી આપણી આ હોટલ છે આપણી અને લોન્ચ છે અને બહુ મસ્ત મજા આવે એવો માહોલ છે એટલે હવે એન્જોય એન્જોય કરીએ છીએ અને અહીંયાથી તે વ્લોગ ખતમ થશે કેમ કે અત્યારે અમે હવે સુવા કેમ કે કાલના 2-3 વાગ્યાના અમે જાગીએ છીએ એટલે સવારના જ તે સમજી લે ને ઓલમોસ્ટ એટલે અત્યારે સમજી લો કે 2-3 વાગી ગયા એટલે 24 કલાક થઈ ગઈ છે એટલે અમે અહીંયા થોડીક વાર હવે આ નજારો નિહાળીને સુવા તરફ જઈ રહ્યા છીએ હેપી તમને લોકોને હેપી દિવાળી એન્ડ ગુડ નાઇટ એન્ડ કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે કાલે જવાના છીએ પહેલગામ બોરાવેલી ચંદનવાડી અને બાગવેલી હા સાંભળો કઈ વેલી ચંદનવેલી બોરાવેલી અને બાગવેલી બાગવેલી નથી કંઈક બીજું છે તો કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને લોકોને બાય બાય સી યુ ગુડ નાઇટ અત્યારે નથી પણ તમને લોકોને હેપી દિવાળી